વિધાનસભાના ભાજપના વિજેતા ઉમેદવારનું રૂકમાવતી પુલથી ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યો। માંડવી મુંદ્રા વિધાનસભાના ભાજપના વિજેતા ઉમેદવારનું રૂકમાવતી પુલથી ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। માંડવી મુંદ્રા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના વિજય ઉમેદવાર અનિરુદ્ધભાઈ દવેનું 48,297 ની લીડ સાથે ઐતિહાસિક જીત થઈ હતી, જેથી માંડવી ભારતીય જનતા પાર્ટી દ્વારા અનિરુદ્ધભાઈ દવેનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। આ વિજય સરઘસ રૂકમાવતી પુલથી આઝાદ ચોક થઈને માંડવી નગરમાં ફર્યું હતું, તો માંડવીના નગરજનો દ્વારા અનિરુદ્ધભાઈને ફૂલહારથી આવકાર અપાયો હતો અને વિજયના અભિનંદન પાઠવ્યા હતા। તો આ સમયે નગર સેવકો, તાલુકાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ મોટી સંખ્યામાં વિજય સરઘસમાં જોડાયા હતા। તો અનિરુદ્ધભાઈ દવેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। અનિરુદ્ધભાઈ દવેએ પોતાના વિજયનો યશ માંડવી મુંદ્રાના તમામ ભાજપના કાર્યકરો, સમર્થકો તેમજ માંડવી મુંદ્રાની પ્રજાને આપ્યો હતો। તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ મારો વિજય નહીં, બલકે સમગ્ર માંડવી મુંદ્રા વિસ્તારના મતદારોનો વિજય છે। અનિરુદ્ધભાઈએ જણાવ્યું હતું કે હું નાનામાં નાના સામાન્ય માણસોના કામ કરીશ, લોકોને સાથે રાખીને કામ કરીશ, તેવું જણાવ્યું હતું। તો આ વિજય સરઘસમાં માંડવીના નગરપતિ હેતલબેન, મુંદ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ કિશોરસિંહ પરમાર, દેવાંગભાઈ, ફ્લેશભાઈ, અનિલભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ધન્યવાદ। મારી સાથે મંચ ઉપર બિરાજમાન મંડળના અધ્યક્ષ ભાઈ શ્રી સુરેશભાઈ, શહેરના અધ્યક્ષ ભાઈ શ્રી દેવાંગભાઈ, મુંદ્રાના નગરપાલિકાના અધ્યક્ષ, પ્રથમ અધ્યક્ષ ભાઈ શ્રી કિશોરસિંહભાઈ, માંડવીના અધ્યક્ષ શ્રીમતી હેતલબેન, આખી ચૂંટણીમાં મારી ક્યાંય કમી ન પડવા દીધી અને બધાને જેણે ચલાવ્યા, કામ કરાવ્યું, ક્યાંક નાનું મોટું કંઈક એને વધી પણ લીધું હશે એવો મારો ભાઈ અમોલ, અને એના થકી કોઈને દુઃખ લાગ્યું હોય તો હું સોરી કહું। મિત્રો, આજની જે ચૂંટણી છે, આપણે બધાએ સમજવાનું છે કે અનેક જાતના વાહ વંટોળ વાયા, તમે બધાએ, હું ને તમે બધાએ કાર્યકર્તા છીએ, અને મને તમને કહેતા હતા કે હેતે ઈ ફેલાના ફરી વ્યા, હેતે હું આવ્યો ને હું ઈ થયો ને ફરી વ્યા, મળી હું બધા પાઉંભાજી ખરાઈ આવ્યો। આવી બધી વાહ વંટોળ અને વાતો આવી, પણ મિત્રો, જેણે જેણે કામ કર્યું ને, હું કેટલા નામ લઉં, એક એકના નામ લઉં તો આમ રાત આખી પડી જશે। મિત્રો, આ જીત મારી નથી, જીત તમારી છે। મેં તમને પહેલા દિવસે કીધું હતું કે અનિરુદ્ધ ચૂંટણી નથી લડતો, ચૂંટણી તમે લડો છો, કે આ 48,000 ની માથે જે જીત્યા છો એ તમારા કારણે જીત્યા છે। તમે કાર્યકર્તાઓ જીત્યા છો, હું તો માત્ર તમારા થકી અહીંયા આવ્યો છું, હું માત્ર તમારા જેવો જ છું, તમારી જેમ જ રહીશ। આપણે બધાને કામ કરવાનું છે, આપણે બધાને કામ કરવા, અને એમાં નાનામાં નાના ગરીબ માણસને કામ કરવા છે, સામાન્યમાં સામાન્ય માણસને કામ કરવા છે। મારા વડીલ મુરબ્બી આનંદભાઈ પણ હંમેશા એમ કહેતા કે ગરીબ માણસના આંસુ લૂછવા માટે આપણે કામ કરવું જોઈએ। તો જે એનું સપનું છે કે ગરીબમાં ગરીબ માણસને આપણે જઈ અને એને પૂછા કરશું કે ભાઈ તને ક્યાં ઉપયોગી થઈશ। માધાપરના આંગણે વીએસ જ્વેલર્સ, વાગડ રાપરવાળા લઈને આવ્યા છીએ સોના ચાંદીના દાગીનાનો ભવ્ય શોરૂમ વીએસ જ્વેલર્સ। અમારે ત્યાંથી આપને મળી રહેશે 916 હોલમાર્ક દાગીના, સિલ્વર દાગીના, ફેન્સી તથા દેશી ઘાટના દાગીના નવી નવી ડિઝાઇનમાં મળી રહેશે। સરકારશ્રીના ધારાધોરણ મુજબ દાગીના બનાવી આપવામાં આવશે, ઓર્ડર પર સંતોષકારક કામ કરવામાં આવશે, આપની એક વખતની મુલાકાત કાયમી મુલાકાત બની રહેશે। તો આજે જ મુલાકાત લો, આ માટેનું અમારું સરનામું નોંધી લેશો, વીએસ જ્વેલર્સ, રાપર વાગડવાડા, શ્રી આર્કેડ બિલ્ડિંગ, લોકલ બોર્ડ હોસ્પિટલ સામે, બસ સ્ટેશન રોડ, જૂનાવાસ, માધાપર, તાલુકો ભુજ, કચ્છ। વોટ્સઅપ મોબાઈલ નંબર 9979199850, 8141460106।